ખેરે આજે ગાઢવા ગામે એકસો સાહીઠ થી વધુ શ્રમિકોએ મનરેગા હેઠળ રોજગારી મેળવી ખુશખુશાલ મુદ્રામાં જણાયા ખેડા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ડીએચ ગઢવીના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક આરટી ઝાલાના નેતૃત્વમાં ખેડા જિલ્લામાં મનરેગાના કામોનો પ્રારંભ પૂરજોશમાં કરવામાં આવ્યો છે જે અંતર્ગત જિલ્લાના એકસો ત્રેપન ગ્રામ્ય પંચાયતોમાં ત્રણસો પંચોતેર મનરેગાના કામો કરી દેવામાં આવ્યા છે

અને ગાડવા ગામે તળાવ ઊંડું કરવાની કામગીરી મળવાથી ઘર આંગણે રોજગારી મળી રહે છે અમે સરકારના તમામ નિયમો પાળી અંતર રાખીને માસ્ક પહેરી કામ કરીએ છીએ સરકારે શ્રમિકોની રોજગારીની ચિંતા કરી અને સાથે સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરી શ્રમિકોને રોજગારીના સ્થળે ઠંડા પાણી છાસ લીંબુ પાણીની વ્યવસ્થા પણ કરી છે આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અમે શ્રમિકો ખૂબ જ ઋણી છીએ તેમ પણ તેઓએ જણાવ્યું હતું તેઓએ કીધું હતું કે ઘર આંગણે રોજગારી પૂરી પાડી ગ્રામ્ય જીવનને ફરી ધબકતું કરી દીધું છે ખુશખુશાલ મુદ્રામાં શ્રમિક દિનેશ ગોહિલે કહ્યું કે રાજ્ય સરકાર અમારી મા બાપ થઈને આવી છે તેમને આશીર્વાદ આપીએ એટલા ઓછા છે આ વાત કરતા દિનેશ કહે છે કે લોકડાઉનના કારણે અમે ક્યાંય કામ કરવા જઈ શકતા ન હતા અને રોજનું કમાઈને રોજનું ખાનારા અમારે હવે શું કરવું તે પ્રશ્ન હતા અને ગામના તલાટીએ અને સરપંચે જાહેર કર્યું કે ગામમાં મનરેગા કામની આજથી શરૂઆત કરવાની છે ત્યારે જાણે ગામમાં ઉત્સવનો માહોલ થઈ ગયો આ તો ઘરે બેઠા ગંગા આવી અને સૌએ હર્ષોલ્લાસ સાથે કામે જવાની ઉત્સુકતા બતાવી અને એકસો સાહીઠ શ્રમિકો કામે લાગી ગયા છીએ આ માટે અમે રાજ્ય સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ હવે અમારા ઘરમાં ચૂલામાં લાપસીના આંધણ મુકાશે રાજ્ય સરકારને ખૂબ આશીર્વાદ પણ આપીએ છીએ કે અમારા જેવા ગરીબોની ચિંતા કરી અને અમારા પેટ ઠાર્યા છે